पतिव्रता नारी कोई पण रूप मा रहती होय, कोई पण कर्म करती होय, आ चोखू लिख्यु छे, एकदाश गमे उ जीवन जीवती होय अने एना पति ने दगो न देती होय, एना पति ने अरे कपट न करती होय, एना पति ने कोई दुभावती न होय, ए नारी अधोगति ने प्राप्त नथी थाय, ए नारी गति ने प्राप्त थाय। सौभाग्यवती स्त्री नु मृत्यु थाय पछी कया लोक मा जाय? जो सौभाग्यवती स्त्री नु खाली पूछु छे एटला माटे हूँ जवाब। सौभाग्यवती स्त्री तण प्रकार ने आवे, एक सती नारी, एक मध्यमा अने एक निम्न कोटि। जे सती नारी ए पोताना पति ने क्यारे अवगणना ना करी होय, जे सती नारी ए पोताना पति ने एक टाचणी जेटलू पण दुख न पहोंचाड्यू होय कोई दिवस, एवी पत्नी पतिलोक मां यानी शिवलोक मां जाय छे। पतिलोक नो अर्थ धणी नो काई न्या कोई लोक न होय, आया एन नामे फ्लेट होय, न्या काई एन नामे कोई लोक बुक नथी। पतिलोक प्राप्त थाय, पतिलोक नो अर्थ बधाय हूं माने के आपडो धणी होय, ई चामडा ना धणी नी वात नथी वाला, त्या थोडू अंतर छे। जे नारी सतीनारी होय, प्रतिवर्ता होय, ए पतिलोक ने प्राप्त, पति नो अर्थ थाय ईश्वर शिवलोक। हाँ, मध्यमा लोक नी नारी छे, जे पति साथ रहे छे पण कोई दिवस बेवफा नथी बनती, पति ने आरे बाधी ले, झगड़ो करी ले, बधु कर ले, पण ए कोई दिवस पोताना देह ने अपवित्र नथी थावा देती। आवी पतिव्रता नारी पितृ लोक मां जाय छे। हाँ, अने जेटला एना कर सुख छे, पुण्य कर्म छे, ए बधा ए त्यां भोगवे छे। અને નિમ્ન કોટીની સતીનારી જેને જીવનની અંદર ઘણી બધી ભૂલો કરી છે, પતિને દુઃખ આપ્યું છે, ત્રાસ આપ્યો છે, પીડા આપી છે, પણ પોતાનું સતીત્વ નથી ગુમાવ્યું, એક ગતિને પ્રાપ્ત થાય છે, યાની એનો જન્મ મૃત્યુલોકમાં પુનઃ થાય છે, એને નથી તો ઈશ્વરલોક આવતો, નથી તો પિતૃલોક આવતો, એને મૃત્યુલોકમાં સારા કુળમાં, વ્યવસ્થિત કુળમાં, સંપત્તિવાળા કુળમાં જન્મ મળે। પણ વર્તમાનની જે સતી નારીઓ છે, વર્તમાનની જે નારીઓ છે, એ સુહાગન મૃત્યુ પામે, કદાચ માની લે એને સુહાગન જ હોય, એના પતિ સાથે બરાબર જીવી હોય, તો પણ વર્તમાનની પતિવ્રતા નારીને શિવલોક મળે 100%, મધ્યમા નારીને પિતૃલોક મળે 100%, પણ નિમ્ન કોટીની નારીને ગતિ પ્રાપ્ત થાય 100%, પણ દરેક સુહાગનને આ ત્રણ વસ્તુ પ્રાપ્ત થાય એવો સ્વીકાર વર્તમાનના જગતમાં હું ન કરું। એટલા માટે કે આજ મેં અનેક સ્ત્રીઓ જોઈ છે કે પતિને છોડી દીધા પણ સુહાગન રહીશ, પતિને છોડી દીધો હોય પછી પણ સુહાગન ગણાય, માંગ પૂરતી હોય, સિંદૂર લગાવતી હોય, બધું કરતી હોય, તો એ સુહાગન જ કહેવાય, તો એને ગતિ મળે, એનો સ્વીકાર વ્યાસપીઠ ન કરી શકે। આજે ઘણી સ્ત્રીઓ છે જે સુહાગન હોય પણ પતિની એટલી વિરુદ્ધ હોય, પતિને એટલો ત્રાસ આપતી હોય, પતિને એટલી પીડા આપતી હોય જેની કોઈ સીમા ન હોય, અને હરેક દુરાચાર કર્મ કરતી હોય, જુગાર રમતી હોય, ન ખાવાનું ખાતી હોય, ન જવાની જગ્યાએ જાતી હોય, હરેક પદાર્થો પીતી હોય, અને સુહાગન હોય અને ગતિ મળે નહીં। વર્તમાનમાં શબ્દ હું કોઈ જગ્યાએ ન જોડું, કારણ કે વર્તમાનમાં સુહાગનો શરાબ પીવે છે, વર્તમાનમાં સુહાગનો સિગારેટ પીવે છે, વર્તમાનમાં સુહાગનો જુગાર રમે છે, વર્તમાનમાં સુહાગનો હિંસા કરીને પશુઓનું માંસ ખાય, તો એને મારે એમ કેવું કે ગતિ પ્રાપ્ત થાય, એને મારે એમ કેવું કે પિતૃલોક પ્રાપ્ત થાય, એને મારે એમ કેવું કે શિવલોક નહીં। બધી નારીઓને પોતાના કર્મની સજા ભોગવવી પડે, જે જે કર્મ કર્યા હોય એ નરકમાં પણ જવું પડે, એ કર્મમાં હરેક જેની ગતિ હોય એ મુજબ જ એની ગતિ થાય, એના જે કર્મ છે, કારણ કે સુહાગન નારી, સુહાગ જે નારી સુહાગન મરે એના મૃત્યુ પછી કયો લોક પ્રાપ્ત થાય, એટલા માટે
में બે વિભાજન કર દીધા સતયુગ તેતા દ્વાપર અને કલયુગ તો કલયુગમાં બધા શબ્દોને હટાવી લેવામાં આવ્યા છે સતયુગની પતિવ્રતા નારી અવશ્ય એલો શિવલોકમાં જાય તેતાયુગની પણ દ્વાપરમાં પણ કલયુગમાં નહીં કારણ કે કલયુગમાં સુહાગન તો છે જ પ્રશ્ન ખાલી સુહાગનનો લખ્યો છે જો લખ્યો હોત કે પતિવ્રતા નારી તો હું એમ જ કહેત કે એને ઈશ્વર લોક જ મળે પતિવ્રતા નારી ને પરમાત્મા નો લોક જ મળે એમાં સવાલ જ નથી ઈશ્વર લોક જ પ્રાપ્ત થાય કાં તો ગતિ પ્રાપ્ત થાય કાં તો સદગતિ પ્રાપ્ત થાય એની અધોગતિ ન થાય એટલા માટે કે પતિવ્રતા નારી કોઈ પણ રૂપમાં રહેતી હોય કોઈ પણ કર્મ કરતી હોય આવી આવું ચોખ્ખું લખ્યું છે કે કદાશ એ ગમે એવું જીવન જીવતી હોય અને એના પતિને દગો ન દેતી હોય એના પતિને આરે કપટ ન કરતી હોય એના પતિને કોઈ દુભાવતી ન હોય તો એ નારી અધોગતિને પ્રાપ્ત નથી થતી એ નારી ગતિને પ્રાપ્ત થાય એ દુરાચાર કરતી હોય તો પણ એ ગલત ખાતી પીતી હોય તો પણ સુકામ અહીંયા જે ક્રિયા બતાવી છે કે જે નારી પોતાના પતિની પૂજા કરે છે પોતાના પતિને ઈશ્વર માને અને એને વફાદારી રાખે છે એના બધા પાપ નાશ પામે છે એટલા માટે પતિવ્રતા નારી શબ્દ વાપરો તો મારે જવાબ અલગ દેવાનો હતો અહીં ખાલી સુહાગન શબ્દ વાપરો છે એટલા માટે જવાબ એ રૂપમાં આપું છું કે સુહાગન પોતાના કર્મ અનુસાર ગતિ પ્રાપ્ત થાય છે વર્તમાનની સુહાગનો બાકી તો સુહાગન મૃત્યુ પામે એને ભૂતિઓની નથી આવતી કોઈ પણ સુહાગન મૃત્યુ પામે એને ભૂત પ્રયત્ન નથી સર્જાવું પડતું એટલા માટે કે એમની માંગમાં સિંદૂર હોય એ સૌભાગ્ય છે ગળામાં મંગળસૂત્ર હોય એ સૌભાગ્ય છે લાલ સુંદરી એ ભવાની આદિ ગૌરીનું રૂપ છે એનામાં હાથમાં કંગન એ આદિ ભવાનીનો ચુડલો છે એને ભૂત પ્રયત્નો લઈ શકે હા પણ આજે તો જીવતા જ નથી પહેરતા જીવતા જ હાથ કોરા કપાળ કોરા અહીંયા કોરું ઘણે ટપકું કરે મેં કીધું આ ટપકું કેમ મને કે હવે મારા ઘરવાળા ટપકું છે હા સરદ ઘણે ઘરવાળા આવું ટપકું જ હોય નનકું એવું ટપકું રાખે એટલે આપણને ખબર પડે કે ટપકું છે ટબકો હોય ન હોય રામ જાણ ગળું કોરું ઘણી બેનું મંગળસૂત્ર પહેરવું મને હસવું આવે ઘણા બહેનોને બંગડી પહેરવી ન ગમે ઘણા બહેનોને ચાંદલો કરવો ન ગમે તમે આને સંસ્કૃતિ નહીં માનતા આને વિકૃતિ માનતા આ સંસ્કૃતિ નથી આ ભારત દેશની વિકૃતિ છે વાલા આજે સુહાગન આ શણગાર કર્યો હોય જીવન પર્યંત મૃત્યુના સમયે આ શણગાર એને પ્રાપ્ત થાય તો એ નારી ઈશ્વર લોકમાં જાય એ 100% છે પણ જીવતા જ કાંઈ નથી કર્યું તો મર્યા પછી તો કોને ખબર શું ગતિ થાય પણ એટલું કહીશ કે સુહાગન સ્ત્રી મરવું ને સુહાગને ધારણ કરી એ બહુ સારી વાત છે ખુશી વાત છે